અમરેલીના ખાંભા ખાતે આવેલ પ્રજાપતિ જ્ઞાતિ ટાઉન હોલ ખાતે પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને માર્ગદર્શન મળી રહે તે માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં નાયબ પશુપાલક નિયામક શ્રી આર જે દલસાણીયા તથા ડોક્ટર ભારજા દ્વારા પશુપાલન, પશુ પોષણ, પશુ માવજત અને પશુઓની સારવાર, સ્વચ્છતા તેમજ દૂધાળા પશુઓ પાસેથી વધુમાં વધુ દૂધ મેળવવા બાબતે સવિસ્તાર જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 400 જેટલા મહિલા અને પુરુષ પશુપાલકોએ હાજરી આપી પશુઓની સંભાળ અને વધુમાં વધુ દૂધ કેમ મળે, પશુઓમાં થતા વિવિધ રોગોની સારવાર કેમ કરાય તેમજ પશુઓ બાબતે ખાસ કરીને મહિલા પશુપાલકોએ નિયામક શ્રી દલાસણીયા અને પશુ ચિકિત્સક ડોક્ટર ભારજાલ પાસેથી માહિતી મેળવી હતી. ખાસ કરીને ખાંભા તાલુકામાં વધુ વધુ માલધારી પશુઓ રાખતા હોય અને પશુઓમાંથી કઈ રીતે વધુ વધુ નફાકારક માહિતી આપવામાં આવી તેમજ પશુઓની ખાસ કરીને પશુ પોષણ માવજત વિશે માહિતી આપી અને નફાકારક કઈ રીતે આપણે પશુપાલન કરી શકીએ એ તમામ વિષયોને આવરી અને આપણે શિબિરમાં આયોજન કરવામાં આવ્યું. માહિતી આપી અમે ખાંભા તાલુકો આ જિલ્લાની શ્રેષ્ઠ ભેંસો ધારણ અને જે જાફરાબાદી ભેંસનું સમર્થન જે છે એ વધુમાં વધુ થાય છે. જે 20 લિટર 25 લિટર દૂધ આપતી ભેંસો પણ આ તાલુકામાં જોવા મળે અને આ વિસ્તારમાં જો થોડું વિશેષ ધ્યાન આપવામાં આવે અને એમાં જો પશુપાલનમાં જે બચ્ચા ઉછેર અને માવજત વિશે થોડીક અવેરનેસ આવે તો ખરેખર દૂધ ઉત્પાદન આમાં વધારી શકીએ એમ છીએ અને આ તાલુકાને એના દ્વારા વધારાની વિશેષ આર્થિક લાભ થાય એવું મને જણાય છે. મિટિંગ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સંયોજકો માટે બોલાવવામાં આવેલી, તેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, સુતાયેલી પાંખના વડાઓ અને સંગઠનના માણસો હાજર રહી અને પૂરી હાજરી આપી અને મને સહકાર આપેલ છે અને આ બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરી તાલુકાની અને શહેરની કારોબારી પણ બનેલી હોય તો હવે આવનાર દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ છે એ ઊંઘતા ન ઝડપાય એટલા માટેથી આ વખતે વહેલી કામગીરી અમે ચાલુ કરી દીધી છે અને આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં અત્યારની આ મોંઘવારી, ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટેથી કોઈ પણ ભોગે કોંગ્રેસ જીતે એવા અમારા પ્રયત્નો અત્યારથી જ અમે ચાલુ કરી દીધા છે અને આનું પરિણામ મળશે એવી હાજરી ઉપરથી મને ચોક્કસ ખાતરી થાય છે.